હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે કાગડિયા દિનેશ અને તમે જોઈ રહ્યા છો ઓશિયન ઓફ જોબ્સ નું યુટ્યુબ ચેનલ. અને આજે આપણે વાત કરવાની છે અપૂર્ણાંકના ગુણાકાર વિશે. બરાબર, અપૂર્ણાંકના ગુણાકાર વિશે. આની પહેલાના વિડીયોમાં આપણે અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી શીખી ગયા છે. આજે આપણે અપૂર્ણાંકના ગુણાકાર અને ભાગાકાર શીખીએ. તો સૌથી પહેલા આપણે અપૂર્ણાંકના ગુણાકાર શીખીએ કે અપૂર્ણાંકના ગુણાકાર થાય છે કેમ. બરાબર, અહીંયા આપણે પેલો ક્વેશ્ચન આપેલ છે કે 2/7 ગુણ્યા 1/3. બરાબર, તો અપૂર્ણાંકના ગુણાકાર ખૂબ જ સરળ છે. બરાબર, એના માટે એક જ વસ્તુ યાદ રાખવાનું, ઉપરના પદોનો ગુણાકાર નીચેના પદોનો ગુણાકાર. બરાબર, તો ઉપરના પદોનો ગુણાકાર કેટલો થશે? 2 × 3 એટલે કે 6. નીચેના પદોનો ગુણાકાર 7 × 1 એટલે કેટલા થઈ જશે? 7. તો આ આપણા અપૂર્ણાંક ગુણાકારનો જવાબ છે. બરાબર, હવે બીજો ક્વેશ્ચન છે કે 1.4/9 × 6/1. બરાબર, આપણે મિશ્ર અપૂર્ણાંકની સંખ્યા છે તો એના અપૂર્ણાંકમાં આપણે પહેલા તો કન્વર્ટ કરી લેવાની. બરાબર, 9 અને 1 નો સંબંધ કેવો છે? ગુણાકારનો, અને 1 અને 4 નો સરવાળાનો. બરાબર, 9 × 1 એટલે 9 માં 4+ થશે એટલે કેટલા થઈ જશે? 13/9 × 6/1. બરાબર, હવે બીજું જોવાનું કે આમાં છેદ ઉડે છે કે. જો છેદ ઉડતા હોય તો છેદ ઉડાડી દેવાનો, નકર પછી ઉપરના પદોનો ગુણાકાર અને નીચેના પદોનો ગુણાકાર. બરાબર, તો અહીંયા 9 અને 6 બંને એક જ પાડામાં આવે છે. બરાબર, 3 2 6 અને 3 3 9. બરાબર, હવે છેદ નહીં ઉડે તો ઉપરના પદોનો ગુણાકાર અને નીચેના પદોનો ગુણાકાર. 13 × 2 એટલે 26 અને 3 × 1 એટલે કે 3. આ આપણો જવાબ છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે 1/3 × 4/5. બરાબર, આમાં તમે જોશો તો છેદ તો ઉડતા નથી. બરાબર, તો ઉપરના પદોનો ગુણાકાર નીચેના પદોનો ગુણાકાર. 4 × 4 અને 3 × 5 એટલે કે 15. આ આપણો અપૂર્ણાંકના ગુણાકારનો જવાબ છે. ચાલો તો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે 2/3/4 × 1/2. બરાબર, પહેલા તો આપણે અહીંયા મિશ્ર અપૂર્ણાંકની સંખ્યા છે. બરાબર, એને આપણે અપૂર્ણાંકમાં ફેરવશું. બરાબર, 2 અને 4 વચ્ચે કેવાનો સંબંધ? તો કે ગુણાકાર, 2 અને 3 વચ્ચે સરવાળા. બરાબર, 4 × 2 એટલે 8, 8+3 એટલે 11/4 × 1/2. બરાબર, ગુણાકાર છે એટલે ઉપરના પદોનો ગુણાકાર અને નીચેના પદોનો ગુણાકાર. તો શું આવશે? 11 × 1 એટલે 11, 4 × 2 એટલે 8. આ આપો અપૂર્ણાંકનો જવાબ છે. બરાબર, જો તમે આ અપૂર્ણાંકના મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા માંગતા હોય, બરાબર, તો ભાગાકાર કરી લેવાનો. બરાબર, 11 ને આપણે કેના વડે ભાગવાના છે? તો કે 8 વડે. બરાબર, 8 × 2 = 16 થઈ જશે એટલે તો આવશે ને, તો 8 × 1 = 8. કેટલા વધશે? 3. બરાબર, આને આપણે ક્લોકની વિરુદ્ધ દિશામાં ફેરવીશું. બરાબર, તો પેલા શું આવશે? તો કે 3. બરાબર, પેલા 3 આવશે, એના પછી શું આવશે? તો કે 1, અને જેના વડે ભાગીએ તે છેદમાં, એટલે શું આવશે? 1/3/8 એટલે 8 × 1 = 8 ને 8+3 એટલે 11. બરાબર, તો આપણે મિશ્ર અપૂર્ણાંક પણ મળી જાય. બીજો ક્વેશ્ચન છે કે 3/2 × 5/1/3. બરાબર, 5 અને 3 વચ્ચેનો સંબંધ ગુણાકાર, 5 અને 1 વચ્ચેનો સરવાળા. બરાબર, પેલા તો મિશ્ર અપૂર્ણાંકને આપણે અપૂર્ણાંકમાં ફેરવીશું. બરાબર, 5 × 3 એટલે 15, 15 + 1 એટલે કેટલા થઈ જશે? 16/3. બરાબર, હવે અહીંયા ગુણાકારના સંબંધમાં છે તો 3 3 ઉડી જશે. બરાબર, કેટલા વધશે? 16/2, હજે પણ છેદ ઉડે છે. બરાબર, 2 × 8 = 16, તો આપણો જવાબ શું આવશે? 8. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે 10/1/2. એક્ઝામની અંદર ના અથવા તો નો આવે તો તેની જગ્યાએ તમારે ગુણાકારની નિશાની કરી અને દાખલો ગણી નાખવાનો. બરાબર, 10/10 × 1/2. બરાબર, ગુણાકાર હોય એટલે ઉપરના પદોનો ગુણાકાર અને નીચેના પદોનો ગુણાકાર. ઉપર કેટલા છે? 10 × 1 એટલે 10/2. બરાબર, તમે છેદ ઉડાડશો એટલે
બે એક બે પચાસ દસ એટલે આનો જવાબ શું આવશે તો કે પાંચ. ચાલો તો હવે આપણે અપૂર્ણાંકના ભાગાકાર શીખીએ. ઓકે, તો એમાં પહેલો ક્વેશ્ચન છે કે બે ના છેદમાં પાંચ ભાંગ્યા એક ના છેદમાં બે, બરાબર. અપૂર્ણાંકના ભાગાકાર કરવા માટે પહેલી સંખ્યા તો એમને આપણે લખી લેશું, ચાલો કે બે ના છેદમાં પાંચ. પછી અહીંયા ભાગાકારની નિશાની છે ને એને આપણે ગુણાકાર કરી નાખવાના, અને એ પછીનો જે સ્ટેપ આવે ને પદ એને આપણે ઉલટાવી નાખવાનું. અત્યારે કેમ છે એક ના છેદમાં બે, તો હવે શું થઈ જશે બે ના છેદમાં એક. અપૂર્ણાંકના ભાગાકાર કરવા માટે ભાગાકારને ગુણાકારમાં કરવાના, અને એ પછીનો જે સ્ટેપ હોય એને આપણે ઉલટાવી નાખવાનું, બરાબર. હવે તો એ ગુણાકાર થઈ ગયા છે, તો ઉપરના પદોનો ગુણાકાર અને નીચેના પદોનો ગુણાકાર. ઉપર બે ગુણ્યા બે એટલે ચાર, પાંચ ગુણ્યા એક એટલે પાંચ. આ આપણો ભાગાકારનો જવાબ છે. બીજો ક્વેશ્ચન છે કે ચાર ના છેદમાં નવ ભાંગ્યા ત્રણ ના છેદમાં બે. પહેલું પદ તો એમને આવશે ચાર ના છેદમાં નવ. હવે અહીંયા ભાગાકાર છે અને આપણે કેમાં કન્વર્ટ કરશું ગુણાકારમાં, અને એ પછીનો સ્ટેપ શું થઈ જશે ઉલટી જશે, બરાબર. તો શું આવશે બે ના છેદમાં ત્રણ. હવે ગુણાકાર થઈ ગયો છે, બરાબર. તો ઉપરના પદોનો ગુણાકાર અને નીચેના પદોનો ગુણાકાર, બરાબર. ચાર ગુણ્યા બે એટલે આઠ, નવ ગુણ્યા ત્રણ એટલે સિત્તાવીસ, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે બે પૂર્ણાંક એકના છેદમાં ત્રણ, બરાબર. અહીંયા મિશ્ર અપૂર્ણાંક છે, પહેલા તો આપણે એને અપૂર્ણાંકમાં કન્વર્ટ કરશું. બે અને ત્રણ વચ્ચેનો સંબંધ ગુણાકાર, એક અને બે વચ્ચે પ્લસ. ત્રણ ગુણ્યા બે એટલે છ, છ પ્લસ એક એટલે સાત ના છેદમાં ત્રણ ભાંગ્યા ત્રણ ના છેદમાં પાંચ, બરાબર. હવે આપણે ભાગાકાર છે અને ગુણાકારમાં કન્વર્ટ કરશું. ત્રણ ના છેદમાં સાત ગુણ્યા પાંચ ના છેદમાં ત્રણ, બરાબર. ગુણાકાર કરશું એટલે સ્ટેપ ઉલટી જશે, બરાબર. તો હવે શું થઈ જશે ઉપરના પદોનો ગુણાકાર અને નીચેના પદોનો પણ ગુણાકાર. સાત ગુણ્યા પાંચ એટલે પાંત્રીસ, ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે નવ, જે આપણો જવાબ છે. ચાલો તો હવે આપણી પાસે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ત્રણ ના છેદમાં સાત ભાંગ્યા આઠ ના છેદમાં સાત, બરાબર. તો આપણે ભાગાકારને કેમાં કન્વર્ટ કરશું ગુણાકારમાં. ત્રણ ના છેદમાં સાત ગુણ્યા તે પછીનું સ્ટેપ શું થઈ જશે ઉલટી જશે એટલે સાત ના છેદમાં આઠ, બરાબર. અહીંયા તમે જોશો કે સાત સાત કોમન છે અને ગુણાકારના છે એટલે છેદ ઉડી જશે, બરાબર. તો શું વધ્યા ત્રણ ના છેદમાં આઠ, જે આપણો જવાબ છે, બરાબર. બીજો ક્વેશ્ચન છે કે બે ના છેદમાં પાંચ ભાંગ્યા એક પૂર્ણાંક એક ના છેદમાં બે. એક પદ મિશ્ર અપૂર્ણાંક છે અને આપણે પહેલા તો અપૂર્ણાંકમાં ફેરવીશું. બે ના છેદમાં પાંચ ભાંગ્યા બે અને એક વચ્ચે ગુણાકાર અને એક અને એક વચ્ચે સરવાળા, બરાબર. બે એકુ બે અને બે ને એક ત્રણ ના છેદમાં બે, બરાબર. તો હવે આપણે ભાગાકાર છે અને ગુણાકારમાં કરશું કન્વર્ટ. બે ના છેદમાં પાંચ ગુણ્યા, બરાબર. એ પછીનું સ્ટેપ શું થઈ જશે ઉલટી જશે એટલે શું આવશે બે ના છેદમાં ત્રણ, બરાબર. ઉપરના પદોનો ગુણાકાર અને નીચેના પદોનો પણ ગુણાકાર. બે ગુણ્યા બે એટલે ચાર, પાંચ ગુણ્યા ત્રણ એટલે પંદર, કે જે આપણો જવાબ છે, બરાબર. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે બે પૂર્ણાંક એકના છેદમાં પાંચ ભાંગ્યા એક પૂર્ણાંક એકના છેદમાં પાંચ, બરાબર. બે અને પાંચ વચ્ચે ગુણાકારનો સંબંધ, બે અને એક વચ્ચે સરવાળા. અહીંયા પણ એક અને પાંચ વચ્ચે ગુણાકાર, એક અને એક વચ્ચે સરવાળા. પહેલા તો મિશ્ર અપૂર્ણાંક છે અને અપૂર્ણાંકમાં ફેરવીશું. પાંચ ગુણ્યા બે એટલે દસ, દસ ને એક અગિયારના છેદમાં પાંચ ભાંગ્યા પાંચ એકુ પાંચ, પાંચ ને એક છ ના છેદમાં પાંચ, બરાબર. ભાગાકાર છે એને ગુણાકારમાં લઈ જશો એટલે એના પછીનું સ્ટેપ છે એ ઉલટી જશે. અગિયાર ના છેદમાં પાંચ ગુણ્યા પાંચ ના છેદમાં છ, બરાબર. અહીંયા આપણે પાંચ પાંચ ઉડી જશે એટલે કેટલા વધશે અગિયાર ના છેદમાં છ, કે જે આપણો ભાગાકારનો જવાબ છે. જો મિત્રો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોનો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારા યુટ્યુબ ચેનલને, અને તમારો કોઈ પણ સજેશન હોય તો નીચે કમેન્ટ કરો. એન્ડ ફાઇનલી થેન્ક યુ ફોર વોચિંગ.